આસપાસના જંગ, જબરદસ્ત ચૂંટણીના પરિણામો અને એક પછી એક જે સામે આવતા આંકડાઓ, ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપજીનું કમબેક, એ જબરદસ્ત કમબેક કે જેમાં સૌ કોઈ ચોંકી રહ્યું છે. લગાતાર 21મા રાઉન્ડના અંતે હવે 2 રાઉન્ડ બાકી રહ્યા છે. લીડ રહી છે માત્ર 500ની આસપાસ, 500ની ઉપરની લીડ બાકી રહી છે. 21મા રાઉન્ડમાં ભાજપે 3170 મતોની લીડ કાપી છે. ગુલાબસિંહનું ગુલાબ હવે ધીરે ધીરે કરમાઈ રહ્યું છે. ટેન્શન કોંગ્રેસના ખેમામાં થઈ રહ્યું છે. ગેનીબેનથી લઈને કોંગ્રેસના તમામ નેતાઓ અત્યારે ટેન્શનમાં, કારણ કે ગુલાબસિંહનું ગણિત ઊંધું પડતું નજરે પડી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપજી ઠાકોર મેદાન મારતા જોઈ સામે આવી રહ્યા છે. મારી સાથે ગ્રાઉન્ડ ઝીરોથી સહયોગી કશ્યપ જોશી જોડાઈ ગયા છે. કશ્યપ, આ તો T20ને પણ બાજુમાં મૂકી દઈએ એ પ્રકારની મેચ શરૂ થઈ ગઈ છે. જબરદસ્ત ચાલી રહ્યું છે વાવમાં. કશ્યપ, બિલકુલ 21 રાઉન્ડની ગણતરી છે પૂર્ણ થઈ ગઈ છે અને માત્ર 500 મતોની લીડ સાથે ગુલાબસિંહ છે તે અત્યારે આગળ છે અને બંને સમર્થકો જે છે તે અહીં હાજર છે. કોંગ્રેસના સમર્થકો છે તેની ચિંતામાં વધારો થયો છે, તો ભાજપના જે સમર્થકો છે તેમાં ઉત્સાહ જે છે તે નજરે પડી રહ્યો છે અને બંનેના સમર્થકો જે છે તે કહી રહ્યા છે કે પોતપોતાના ઉમેદવારો છે તેની જીત જે છે તે થશે. અહીં કેટલાક સમર્થકો છે તેની પાસે જઈશું અને તેની પાસે જાણવા પ્રયત્ન કરીશું. મોટાભાઈ, 21 રાઉન્ડની ગણતરી પૂર્ણ, ગુલાબસિંહ માત્ર 500 મતોથી આગળ છે, શું કહેશો? હવે જીતે જ છે, 100% જીતે જ છે. મને વિશ્વાસ જ છે કે 100% જીતે જ છે. ભલે 1000 વોટે જીતે પણ જીત અમારી બાકી જ છે. જે 2 રાઉન્ડ છે અમારી પક્ષના જ છે. દુઆગણ માનપુરા એ ડૂટ આખો ચાલુ જ છે. શું કહેશો મોટાભાઈ, કોની જીત કોની હાર? ચોક્કસ ના કહી શકાય. થોડી વાર રો ને, હમણાં આઈ જાય ચિત્ર બારી. હવે થોડી વાર 10-15-20 મિનિટ થવાની હવે, ગમે એને ચિત્ર બારી આઈ જાય. મતદારો જે છે તે કહી રહ્યા છે કે માત્ર 15-20 મિનિટમાં પિક્ચર જે છે તે ક્લિયર થઈ જશે. 2 જ રાઉન્ડની ગણતરી બાકી છે ત્યારે હવે મતદારો જે છે તે અસમંજસની સ્થિતિમાં છે અને કોંગ્રેસના મતદારો છે તેની મૂંઝવણ વધી છે. તો ભાજપના જે મતદારો જે છે તેના સમર્થકો જે છે તે કહી રહ્યા છે કે સ્વરૂપજીની જીત તરફ સ્વરૂપજી જે છે તે આગળ વધી રહ્યા છે. જી, મતદારોની